नमस्कार विद्यार्थी मित्रों, धोरण 9 विषय गणित प्रकरण नंबर 4 द्विचल सुरेख समीकरण। जे तमारे अत्यारे धोरण 9 मां द्विचल सुरेख समीकरण आवे छे ए ज वस्तु धोरण 10 मां त्रीजू चेप्टर द्विचल सुरेख समीकरण युग्म ना नामे आवे छे। એટલે આ જે ચેપ્ટર છે તમારા પાયાનું ચેપ્ટર છે। આની જે મેથડ આલેખની એક મેથડ છે, આલેખ ઉપર દર્શાવવાની એક મેથડ છે, બેઠે બેઠી છે ધોરણ 10 માં આવે છે। તો ખાસ આ પ્રકરણને ધ્યાનથી શીખીશું કે જેથી કરીને ધોરણ 10 નો પાયો પણ સીધો ચોથા ચેપ્ટરનો એટલે એના ત્રીજા ચેપ્ટરનો 10 માં ધોરણના ત્રીજા ચેપ્ટરનો પાયો છે મજબૂત થઈ જાય, બરાબર। તો વિદ્યાર્થી મિત્રો, આપણે ઘણા સમયથી આપણે લાઈવ બેચ પણ ચલાવીએ છીએ। જે તમે અત્યારે જોઈ રહ્યા છો એમાં બહુ આપણને જે વસ્તુ પૂરેપૂરો સિલેબસ છે એ શીખવો હોય, જાણવો હોય, ભણવો હોય, લાઈવ લેક્ચર રેગ્યુલર ડે ટુ કમ્પ્લીટ અપ ટુ ડેટ એમ ડેટ સમય પ્રમાણે રેગ્યુલર લેક્ચરના સેશન છે આપણે આપણા વિદ્યાકુલના પ્લેટફોર્મ વિદ્યાકુલ એપ્લિકેશન પર આપીએ છીએ। ધોરણ 9ની માત્ર ફી છે 2499, આખા વર્ષની છે, બરાબર। આ આખા વર્ષની ફી છે, બરાબર, 2499 પર યર, બરાબર। આખા વર્ષની 2499 છે અને એમાં લાઈવ ક્લાસ, રેકોર્ડેડ ક્લાસ, પીડીએફ નોટ, મોટિવેશન સેશન, ટેસ્ટ, ડાઉટ સોલ્યુશન, વોટ્સઅપ સપોર્ટ, અરે ઘણું બધું છે તમને આમાં મળે છે, બરાબર। તો વિદ્યાર્થી મિત્રો, જો જોડાયા ન હોય તો કોન્ટેક્ટ નંબર છે 9924453400। આ નંબર પર કોલ કરી તમે જાણો, શીખો કઈ રીતે છે, શું કઈ રીતે તમને ભણાવવામાં આવે છે, કયા કયા પ્રશ્નો તમારા મનમાં છે, એ બધા પ્રશ્નો છે એ ત્યાં પૂછી અને પછી તમે જોડાઈ શકો છો, કોઈ વાંધો નથી। તો વિદ્યાર્થી મિત્રો, આપણે એક શરૂઆત કરીએ કે ભાઈ સુરેખ સમીકરણનો ઉકેલ કોને કહેવાય? સુરેખ સમીકરણનો ઉકેલ કોને કહેવાય? તો એની એક વ્યાખ્યા હું તમને સમજાવું, એક ઉદાહરણ આપું એટલે તમને આઈડિયા। x અને y ની જે કિંમતો આગળ આપેલ સુરેખ સમીકરણનું સમાધાન થતું હોય તો તે કિંમતોને સુરેખ સમીકરણનો સુરેખ સમીકરણના ઉકેલો કહે છે। કિંમતો બહુવચન છે ને એટલે એના ઉકેલો કહેવાય। સાહેબ હું લખું કઈ ખબર જ ન પડી, એ સાહેબ ટપોડીઓ જ ન પડ્યા, શું લખ્યું છે ભાઈ અમને ખબર જ નહીં પડતી। તો હાલો હું તમને સમજાવું, અહીં જરાક જોજો કઈ રીતે। લા ભાઈ સાહેબ એક ઉદાહરણ લઈને સમજાવો ને, હાલો સમજો જો, ધ્યાન રાખજો। x પ્લસ 3y बराबर तेर। तो धारो के हूँ तमने जो आ तो त्यारे हूँ तमने आपू छू के भाई लेट सपोज के एक्स बराबर 1 लियो, वाय बराबर 4 लियो। जो तो किंमत मूको तो आमा 1 + 4 = 12 12 + 1 13। तो एनो मतलब कि आ 1 અને 4 x ની 1 y ની 4 એવી કિંમતો છે કે જેની આગળ આપેલ સમીકરણનું સમાધાન થાય છે। તમે ડાબી બાજુ કિંમત મૂકો છો તો તમને જમણી બાજુ મળે છે, એને શું કહેવાય? x 1 અને 4 છે એ આનો ઉકેલ કહેવાય। અહીંયા હું મૂકી દઉં 1 + 3 / 4 બરાબર ડાબા બરાબર તો 1 + 12 એટલે કે 13 એટલે કે જબા આવ્યું ને, હે તો ડાબા બરાબર જબા થયું। તો હા, તો માટે x કયો છે 1 અને 4 એ આપેલ સમીકરણનો ઉકેલ છે। ઈ તો સાહેબ તમે તમારી રીતે સમીકરણ બનાવ્યું એટલે તમે ડાયરેક્ટ કહી દીધું કે x બરાબર 1 ને y બરાબર 4 લ્યો તો આ સેટિંગમાં બેસી જાય, પણ જ્યારે સમીકરણ આપે અને અમારે એના ઉકેલ શોધવા હોય તો અમારે કેટલું મગજ ઘસવું પડે, વારે ઘડીએ મૂકી મૂકીને ચેક કરવાનું નહીં। એની એક સરસ મજાની રીત છે, સરસ મજાની મેથડ છે, જે મેથડ તમને ધોરણ 10માં કામમાં લાગવાની છે, એ મેથડ હવે શીખીશું। આ તો વાત કેવી હતી, આ તો મેં બનાવ્યું હતું સમીકરણ એટલે મારા મગજમાં મેં પહેલેથી ગણતરી કરીને જ મેં આ મૂક્યું હતું સમીકરણ, પણ સાહેબ તમારી ગણતરી કરેલી હોય એ થોડી અમારા પેપરમાં આવવાનું છે, અમારા પેપરમાં અમે ગણતરી કરી હોય એ થોડું આવવાનું છે, એ તો કંઈક નવીન જ આવશે. અને ત્યારે એ વખતે અમારે એના ઉકેલ શોધવા માટે શું કરવું પડે, તો એના માટે હવે શીખીએ, જાણીએ, જોઈએ. બીજી વાત રહી વાત, એક મારે એક વાત એ કરવી છે કે ચેપ્ટરનું નામ છે દ્વિચલ સુરેખ સમીકરણ. હવે દ્વિચલ સુરેખ સમીકરણ છે એનું અર્થઘટન શું થાય? દ્વિચલ સુરેખ સમીકરણનો આલેખ શું મળે? દ્વિચલ સુરેખ સમીકરણનો આલેખ શું મળે? તો કે જોજો હો ભાઈ, રેખા મળે. શું મળે? રેખા મળે. અને રેખાને કેટલા બિંદુઓ હોય? કોઈ મને કહેશે કે રેખા કેટલા બિંદુ થી બને? સાહેબ 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 મને આવડે છે. એ સાહેબ રેખા 2 બિંદુ થી બને. એ ના સાહેબ, ઓ સાહેબ મને આવડી ગયું, મને આવડી ગયું સાહેબ, મને સાહેબ 200 બિંદુ થી 200. એ ભાઈ હું 200 નો આવે. હજુ વિચારો થોડુંક, હજુ મગજ ઉપર ભાર દો. રેખા છે, રેખા અનંત સુધી જાય. વિચારો તો, એ હા સાહેબ આવડી ગયું, આવડી ગયું સાહેબ. સાહેબ રેખા છે ને સાહેબ અનંત સુધી તમે કીધું ને, તો એમાં તો ઘણા બધા બિંદુઓ છે, ગણી ન શકાય એટલા બિંદુઓ છે. બધા ટપકા 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 સાહેબ એમાં તો અનંત ઘણા બધા બિંદુઓ છે કે જે આપણે ગણી ન શકીએ. તો સાહેબ હવે આવડી ગયો મને કે સાહેબ અનંત બિંદુ હોય. બસ જે રેખાને જો અનંત બિંદુઓ હોય તો આ જે સમીકરણ છે દ્વિચલ સુરેખ સમીકરણ, એનો આલેખ જો આપણને રેખા મળતો હોય તો એના અનંત બિંદુઓ મળે. અને અનંત બિંદુઓ મળે એનો મતલબ કે અનંત ઉકેલો મળે, કારણ કે આ જે આ હતું એ બિંદુ જ હતું. આ 1 4 એ શું હતું એકચ્યુઅલમાં? તો કે x બરાબર 1 y બરાબર 4, આ કંઈક બિંદુ જ હતું 1 4. સમજા? તો સાહેબ તો એનો મતલબ એવો થયો કે કોઈ પણ સમીકરણ આપ્યું હોય તો એના અનંત ઉકેલો મળે, અઢળક ઉકેલો મળે, ન ગણી શકાય એટલા ઉકેલો મળે. સમજાઈ ગયું? અમને સમજાઈ ગયું એટલું. પણ હવે એ અનંત મળે છે એમાંથી કયા લેવાના, તો હવે એની ચર્ચા કરીએ. હવે જોજો કે ભાઈ આપણી પાસે એક સમીકરણ આપ્યું છે. સમીકરણ અહીં સમીકરણ કયું છે? તો કે ax + 2y બરાબર 6 છે. એના 4 ભિન્ન ઉકેલો મેળવવાના છે, 4 અલગ અલગ ઉકેલો મેળવવાના. મળે કેટલા? પેલા તો તમને મનમાં પ્રશ્ન થાય કે સાહેબ 4 કીધા છે તો આના મળે કેટલા? તો કે મેં હમણાં જ કીધું છે, રેખાનું સમીકરણ. રેખાનું સમીકરણ હોય તો અનંત પવન કેશોર શોર મે અનંત અનંત બરાબર અનંત ઉકેલો મળશે. એમાંથી 4 પકડવાના છે. કઈ રીતે મેળવવા ધ્યાન રાખજો. ગૌર સે ફરમાયેગા યહાં પે. જોઈએ, કોઈ પણ એક ચલને કરતા બનાવવાનો. મેં શબ્દ પ્રયોગ કર્યો છે, કોઈ પણ એક ચલને કરતા બનાવવાનો. તો ધારો કે x ને કરતા બનાવું તો 6 એમ નમ રહે, પ્લસ 2y સામેની સાઈડ જાય તો -2y. x એમ નમ રહેવા દીધા, 2y ને સામેની સાઈડ જવા દીધા, -2y. કોઈ પણ એક ચલને કરતા બનાવવાનો. એટલે મેં x ને કરતા બનાવ્યો. આને આપો સમીકરણ નંબર 2, નહીં પણ 1. 2 તો હું આપવાની જરૂર નથી. ચાલો 1. હવે શું કરવાનું? જોજો, જેને કરતા નથી બનાવ્યો એના બરાબર વિવિધ કિંમતો ધારવાની. જેને કરતા કોને નથી બનાવ્યા? તો કે y ને નથી બનાવ્યા. સાહેબ બિચારા x નો વારો આવી ગયો, y નો વારો જ ન થયો, તો હવે y ના વારા લેવાના. જો x નો પહેલા વારો આવી ગયો, પણ હવે y નો ફાયદો થશે. જો y ની વિવિધ કિંમતો ધારીએ. હવે ધારો કે y બરાબર 0 લેતા. y બરાબર શું લઈએ? 0 લઈએ. તો આમાં સમીકરણ 1 પરથી જ્યાં જ્યાં y દેખાય ને ને હું મૂકી દેવાનું, 0 મૂકી દેવાનું. આપણને શું મળી જાય? x 6 - 2 0 6 - 0 6 કોણ મળ્યું? x. હાજરું ખબર પડી ને? 2 × 0 0 ને 6 માં 0 જાય તો 0. એનો મતલબ આપણને એક બિંદુ મળ્યું. કયું? x 6 મળ્યું, જ્યારે y કોણ હતું? 0. તમે આ સમીકરણમાં x 6 અને 0 મૂકો ને એટલે આ જવાબ જમણી બાજુ આવી જાય. આ એક ઉકેલ થયો. કેમ મળે? ફરીથી કહી દઉં, કોઈ પણ એક ચલને બનાવવાનો. અહીંયા x ને કરતા બનાવો સહેલો હતો, કારણ કે જો હું y ને બનાવત તો 6 - x છેદમાં 2 આવત, એટલે ગણતરી થોડી કોમ્પ્લિકેટેડ થઈ જાય. એટલે આપણે x ને કરતા બનાવો સહેલો હતો. +2y સામેની સાઈડ ગયા, -2y. આને આપો સમીકરણ. જેને કરતા નથી બનાવ્યો એના બરાબર વિવિધ કિંમતો ધારવાની. આપણે પહેલા હું ધાર્યું? y બરાબર 0 ધાર્યું. હવે y બરાબર 1 ધારો, y બરાબર 2 ધારવાનું, y બરાબર 3 ધારવાનું, એટલે 4 ઉકેલ મળી જાય. ઓકે, બહુ સહેલું છે. હવે ભાઈ હવે હા y बराबर 1 लता मासी, तो y बराबर 1 लઈએ तो x बराबर 6 - 2 * 1, કારણ કે જો y ની જગ્યાએ હું મૂકી દીધું મેં 1 મૂકી દીધું તો 6 - 2 1 2 એટલે 4 કોણ મળ્યો x બરાબર 4 મળ્યો, મતલબ કે x આમ પહેલા લખીએ 4 y આમ પછી લખીએ 1 એટલે આપણને બીજો ઉકેલ મળ્યો બરાબર। હાલો તો હાલો 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 ત્રીજા ઉકેલ તરફ પ્રયાણ કરીએ તો કે હવે y बराबर 2 लता मासी तो x बराबर 6 - 2 * 2 6 - 4 2 कोण मेळ्યું x बराबर શું મેળ્યું 2 મતલબ કે a નો મતલબ એવો થાય કે જ્યાં x પહેલા લખીએ એટલે 2 y પછી લખીએ એટલે 2 આપણે ત્રીજો ઉકેલ મેળ્યો। ઉકેલ મેળવવા કદાચ આમાં હા જુદી બેહો ને તો હા જુદી તમને ઉકેલ તો મળે જ રાખે, કદાચ બીજે દિવસ સવાર સુધી બેસો ને તો બીજે દિવસ સવાર સુધી ઉકેલ તો મળે જ રાખે। કેમ તો કે એના અનંત ઉકેલો મળે છે, તમે y બરાબર જે કિંમતો મૂકતા જાવ એ પ્રમાણે x બનતો જશે, એના રિગાર્ડિંગ એને આધારે એને ધ્યાનમાં રાખીને તમે જે y ની કિંમત લ્યો છો એને આધારે x બદલાશે। y આટલા લીધા તો x આટલા આવશે, y આટલા લીધા તો x બીજા આવશે, y ત્રીજા લીધા તો y ત્રીજા x ત્રીજા આવશે, રાઈટ। તો જે પ્રમાણે તમે અહીંયા કિંમત ધારશો, સીધી વાત છે ને સાહેબ, સીધી વાત છે ને, x છે એ y ઉપર આધાર રાખે છે એવું કહી શકાય। તો y માં કિંમત બદલાણી તો અલ્ટિમેટ x માં કિંમત બદલાશે। કોઈ પણ કંપની છે, આ કંપની છે x કંપની છે, એ એના કારીગરો ઉપર આધાર રાખે, એ એના વર્કર્સ ઉપર આધાર રાખે। જો વર્કર્સમાં કાંઈ ફેર પડે, વર્કર્સમાં જો વધારો થાય, વર્કર્સની મહેનતમાં વધારો થાય, કાર્યક્ષમતામાં વધારો થાય તો કંપનીની આવકમાંય વધારો થાય। વર્કર્સ છે એ જો કાંઈક ઘટાડો થાય તો કંપનીની આવકમાંય ઘટાડો થાય, વર્કર્સની જો કાંઈ પ્રોબ્લેમ આવતા હોય તો એ સમજાય છે, એ એકબીજા ઉપર આધારિત છે। તો હવે અહીંયા જુઓ 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 મારા ભાઈ, હવે વાય બરાબર 2 લીધા હતા ને હવે વાય બરાબર 3 લઈ લઈએ ને એમાં ડરને કી ક્યાં બાત હે જબ ભેજા હમારે સાથ હે, મગજ જ્યારે આપણી સાથે હોય ને ત્યારે ચિંતાનો વિષય જ ન હોય કે ભાઈ વાય બરાબર હવે મારે લેવા છે તગડે 3, વાય બરાબર તગડે 3 લો તો x બરાબર 6 - 2 * 3 6 - 6 0 કોના બરાબર x બરાબર 0। તો યામ કંઈક આવા બન્યા કે ભાઈ x 0 y 3, તમે આમાં કિંમત મૂકો તો ખબર પડશે। x બરાબર 0 મૂકો એટલે 0 થઈ ગયું, y 3 મૂકો 3 * 2 = 6 6 ડાબી બાજુ 6 જમણી બાજુ સમાધાન થાય છે, મતલબ આ એના ઉકેલ છે। એટલે 4 ઉકેલ આપણને મેળવવાના કીધા હતા તો આપણે 4 લીધા। જરૂરી નથી કે સાહેબે 0 1 2 3 લીધા છે તો આપણે 0 1 2 અને 3 જ લેવાના, ના, there is no any boundary। તમે કોઈ પણ કિંમત લઈ શકો, સાદુરૂપ આપતા આવડવું જોઈએ, સાદુરૂપમાં ભૂલ ન થાય એનું ખાસ ધ્યાન રાખવું। તમે અહીંયા y બરાબર લઈ લો 500 લઈ શકાય, y બરાબર 5,37,57,730 લઈ લો, લઈ શકાય। ગણતરી જો તમને ફાવતી હોય તો પછી એમાં કઈ ઘટે જ નહીં, ગમે એ કિંમત લઈ શકાય બરાબર। પણ ધ્યાન ક્યારે રાખવાનું થશે, જ્યારે આ જ સમીકરણના ઉકેલોને આલેખ ઉપર દર્શાવવાનું થશે ને ત્યારે થોડું ધ્યાન રાખવું પડશે। પછી એટલી બધી મોટી કિંમત નહીં લઈએ, ગ્રાફમાં નહીં સમાય, હે। તમે 5 કરોડ લઈ લ્યો ને પછી 1 માં 5 લ્યો ને 1 માં 5 કરોડ લ્યો તો પછી તમે સંખ્યા રેખા ઉપર દર્શાવશો કેમ? તો ત્યારે થોડીક નાની એવું ધ્યાન રાખશું કે કેટલી કિંમત છે। જો આ 2 છે, 6 છે, નાના નાના નજીક નજીક છે એટલે નાના નાના આંકડાઓ ધારીએ એટલે બધા જે કિંમતો મળે પરફેક્ટ મળે, ગણતરીમાં મજા આવે એવું મળે, દર્શાવવામાં મજા આવે એવું મળે। તો આ હતું 4 ઉકેલોની વાત, બસ આ મેથડ આમાં છે, આ ચેપ્ટરમાં 4 ઉકેલવાળી મેથડ છે, એ વારે ઘડી આવે છે। હવે અહીંયા એવું કીધું છે કે નીચે આપેલા પ્રત્યેક સમીકરણના 2 ઉકેલ શોધો, તો આપણને એમાં મૂંઝાવાની કઈ વાત જ નથી। હવે 2 ઉકેલ કીધા છે, 2 ઉકેલ કીધા હોય તો કોઈ પણ એક ચલને કરતા બનાવીએ, કોઈ પણ એક ચલને કરતા બનાવો તો મારે બનાવવા છે 4x ને। પહેલા હું સમીકરણ લખું 4x + 3y = 12, 4x = 12 - 3y। એક કામ કરીએ, ઓલામાં x ને કરતા પણ આમાં y ને કરીએ। સાહેબ તમે y ને કરો તો આમાં શું થાય, હાલો y ને કરતા બનાવી 3y = 12 - 4x અને y = 12 - 4x/3। કેમ તો કે 3 ગુણાકારમાં સામેની સાઈડ ગયા તો ગાભાકારમાં। હવે 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 હાલકાના તને મને મને હાલકાના મને દ્વારિકા દેખાડ કોડીલા કાન રે વાલા, હાલો વાલા કોને ધારશું? હવે જેનો વારો નથી આવ્યો, જો વાયનો વારો આવી ગયો, એક્સનો વારો વિચારાનો નથી આવ્યો, તો વારા ફરતી એની કિંમત ધારશું। કેટલી ધારવાની છે? અહીંયા તો 2 જ કીધી છે, बराबर। तो हवे एक्स बराबर जीरो लेता मासी, एक्स बराबर जीरो लई लईए तो वाई ની કિંમત શું થાય તો કે વાય બરાબર 12 - 4 ઇન્ટુ 0/3, વાય બરાબર 12 - 4 ઇન્ટુ 0/3, વાય બરાબર 12/3 કેમ તો કે 4 0 0 થઈ ગયા 12/3 એટલે વાય બરાબર 4, વાય બરાબર શું આવ્યું 4 આવ્યું। હવે तो के काई वांधो नहीं, एक्स बराबर एटले एक बिंदु आपने जे मळे छे ए बिंदु कंईक आवुं छे, एक्स केटलुं छे 0 वाय केटलुं छे 4। हजू आपने एक कीधुं छे के भाई बे उकेल लेवाना छो तो के हवे एक्स बराबर 1 लईश, बुद्धिमां गणतरी मगजमां गणतरी करवा मांडो। एक्स बराबर जो 1 लो तो 12 - 4 = 4, 12 मांथी 4 जाए तो 8/3। अत्यारे तो जवाब कीधा छे तो चाले, पण ज्यारे आलेखमां दर्शाववानुं होय त्यारे थोड़ीक एवी किंमतो लईशुं के जे आलेखमां दर्शावी शकाय। हवे 8/3 एटले पॉइंटमां आवशे, थोड़ी तकलीफ केवरावशे दर्शाववामां, तो 2 लई लेहुं तो 4/3 आवशे, 3 लई ल्यो तो 12 - 12 0/3 एटले 0। अत्यारे आपणे एक ज लईए, चालो एक्स बराबर 1 लेता साहेब, पहेला तमे एक्स बराबर 0 लीधो तो हवे एक्स बराबर 1 ल्यो ने बीजी हुकाम माथाकूट करो छो तो y बराबर 12 - 4/1/3, y बराबर 12 - 4/3, y बराबर 8/3। एनो मतलब कि आपने बीजा जे याम मेला ये कईक आवा मेला 1 - 8/3। हलो अत्यारे तो आपने 2 उकेल मेलवाना कीधा छे एटले आपणे 2 उकेल मेळवी दईए ने चाले, पण ज्यारे ग्राफ मां वात आवे त्यारे 8/3 ने दर्शाववा थोड़ा अघरा पड़े एटला माटे थोड़ा विचारीने किंमतो लईशुं। तमे आमां 4 लई लो ने 3 4 × 3 = 12 12 - 12 एटले 0 एटले ई तमने थई जाशे 0/3। किंमत केवी आवशे x बराबर 0 x बराबर 3 y बराबर 0 एटले 3 0 ए आना बिंदु। आवा तो अनंत उकेलो मळे, केटला मळे अनंत। हजू ए कहू छू एवं फिक्स नहीं कि साहिल साहेबे एक्स बराबर 0 लीधा एक्स बराबर 1 लीधा तो वारा फरती आपणे एक्स बराबर 0, 1, 2 और 3 ज लेवाना। 5 पूछे तो 0, 1, 2, 3, 4 ले ना 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 कोई पण किंमत धारी शको, गणतरीमां नियमोने आधीन गणतरी करवी एटले खोटू पड़े नहीं। हवे 2x + 5y बराबर 0 कोई पण एक चल ने करता बनावी, आमां एक्स ने करिए तो 2x बराबर -5y, एक्स बराबर -5y/2 कोना बराबर आव्युं एक्स बराबर, कोना बराबर आव्युं एक्स ने करता बनाव्या એટલે एक्स बराबर કોને ધારીશું तो के साहेब सीधी बात है जेनो वारो न आव्यो एना बराबर धारवानुं। तो के भाई धारो के y बराबर 0 x नहीं, એટલે કે y ने करता नहीं बनाव्यो, y बराबर 0 लता माटे x बराबर -5 0/2 0 गुणिया कई पण होय तो शुं थई जाय 0 थई जाय। हवे तमे 9मा માં છો हो ने, अने 9मा वाळा विद्यार्थीओने मारे ए न केवुं पड़े के 0 गुणिया कई पण होय तो शुं थाय तो के 0 गुणिया कई पण होय तो ए 0 थाय। हालो हवे तो के y बराबर हवे 1 लई लईए, क्या मोटी वात छे तो के हवे y बराबर 1 लेता, जो 2 लई ल्यो ने तो 2 2 कैंसल थई जाय x बराबर -5 આવે। હવે આ ફોકસ માં હોવું જોઈએ, આ હાઇલાઇટ માં હોવું જોઈએ। આપણે 1 લઈએ છીએ, તમને કન્ફ્યુઝ 2 લઈ લઈએ, હાલો તમને ખબર પડે। હાલો 2 લઈ લઈએ x બરાબર -5 2/2 2 2 કેન્સલ x બરાબર -5 કોના બરાબર x કેવું છે -5 y કેટલા લીધા હતા 2 તો કે જેને કરતા નથી બનાવ્યો એને આપણે કિંમત ધારીશું। એટલે સીધી વાત છે, સીધી વાતનો બકવાસ કે ભાઈ જેને પહેલા કોઈ પણ એકને કરતા બનાવવાનો જો એનો વારો આવી જાય પછી વાહે બિચારો જે વૈધો છે એની પાછળ જે બાકી રહી ગયો છે પાછળ વારો એનો વારો પછીથી આપણે લઈશું। અને એનો વારો લેવા માટે શું કરીશું તો કે એનો વારો લેવા માટે વિવિધ કિંમતો ધારીશું, પહેલા 0 ધારીશું, 1 ધારીશું, 2 ધારીશું, 3 ધારીશું, 4 ધારીશું, જેટલા ઉકેલ કીધા એ પ્રમાણે ધારીશું। નિયમ નથી કે 0 1 2 3 4 જ ધરાવ વારે ઘડી હું યાદ અપાવતો રહીશ એટલે તમારા મનમાં એક સિકોડાઈ નો જાય, તમારું મગજ છે નાનું ન રહી જાય. મગજને દરિયો બનાવો, બહુ દરિયો, વિશાળ દરિયો બનાવો. ખાલી નાનું એવું ખાબોચ્યું મગજને ન બનાવો. એટલે હું તમને વિચારવા માટે કહું છું કે તમે વિચારી શકો, અલગ અલગ કિંમતો લઈ અલગ અલગ ઉકેલો મેળવી શકો. અહીંયા ભલે આપણને બે જ કીધું, પણ આપણે પ્રેક્ટિસ માટે આપણે જો આપણને ભણવાની કંઈક પડી હોય, કંઈક મહેનત કરવાની ઈચ્છા હોય, કંઈક કરી બતાવવાનું જૂનું હોય, કંઈક જિંદગીમાં બનવાનો જુસ્સો હોય, ત્યારે આપણે આજે બે ઉકેલ કીધા ને એની જગ્યાએ 4 ઉકેલની ગણતરી કરે, પ્રેક્ટિસ થાય. બે કીધા હોય ને તો એની પ્રેક્ટિસ માટે 4 4 ઉકેલો બનાવે એટલે ફટાફટ આપણને પ્રેક્ટિસ થાય કઈ રીતે ધારવું, કઈ રીતે મગજ છે ને એને કસરત કરાવો. આપણને ઘણા લોકો કહેશે શરીરની કસરત કરો, શરીરની કસરત કરો, તમે એક્સરસાઇઝ કરો, તમે યોગા કરો, તમે પ્રાણાયામ કરો. એ બધી વાત સાચી, એ આપણી ફિઝિકલ છે, પણ જ્યારે મેન્ટલ આપણી હેલ્થ છે એને સુધારવા માટે શું એને કસરત કરાવવી પડે. તો સાહેબ મગજને કસરત કરતા આમ કરવાનું, આમ કરવાનું, આમ કરવાનું, આમ કરવાનું નહીં, ના ના, એને ઘસો. કેમ ઘસવાનું? તો કે દાખલાઓ ગણીને, સવાલ યાદ રાખીને, ટોપિક બનાવો, પ્રશ્નો, વિજ્ઞાનનો પ્રશ્ન હોય તો એના મુદ્દાઓ બનાવો. જેમ કે અંતઃકોષ રસજાળ છે તો એમાં લખો અંતઃકોષ રસજાળ બે પ્રકાર, લીસી અંતઃકોષ રસજાળ, ખરબચડી અંતઃકોષ રસજાળ. લીસી હુકામ છે, ખરબચડી હુકામ છે. તો રિબોઝોમ હોય, આમાં રિબોઝોમ ન હોય. રિબોઝોમ હોય તો એનું કામ શું? તો કે પ્રોટીનનું સંશ્લેષણ. એવું નાના નાના મુદ્દાઓ લખો, આખો પ્રશ્ન બની જાય તૈયાર કરવામાં. એટલે હવે એમાં ક્યાં મોટી વાત છે. ગોલ્ગી પ્રસાધન કે તો સૌપ્રથમ શોધ કોને કરી? કેમિલો ગોલ્ગી. કામ શું? તો કે જે અંતઃકોષ રસજાળે જે નીપજ હોય એની નીપજ, એનું પેકેજિંગ કરવાનું, હે એ નાની નાની પુટ્ટિકાઓ હોય, એવું બધું મુદ્દાઓ બનાવો. એને પછી એની વાક્ય રચના તમે બનાવતા શીખો. આ લીટીએ લીટી, શબ્દે શબ્દ યાદ રાખવાના પ્રયત્નોમાં તમે થાકી જાઓ છો, તમે ભૂલી જાઓ છો કે તમારી કંઈક અદ્ભુત શક્તિ છે. તમે પણ એટલું બધું વિસ્તૃત રીતે લખી શકો છો, તમે ભૂલી જાઓ છો, તમે ગોખવામાં સમય પસાર કરો છો. એક નાની રીત સમજી લો, એક ફ્લો સમજી લો કે આના પછી આના પછી આના પછી ઓકે મારે કેમ લખવું એ મારા ઉપર ડિપેન્ડ છે. વાક્ય છે હું બનાવીશ, એટલે કે વિદ્યાર્થી તરીકે તમારે બનાવવાના છે. આ બધું શીખો, મગજને કસરત કરાવતા શીખો, રાઈટ? આ જ્યાં સુધી આમ ચોપડી આડવામાં હાથ રાખીને આમ બોલવાની, પછી ન યાદ આવે એટલે આમ કરીને આમ કાપા, હા આમ આમ કરતા જઈએ, જોઈ લઈએ, પછી આંગળી ઊંચી કરી, એમ છે. એ બધી ટેવ કાઢી નાખો. એને શું કરો તો કે એ પ્રશ્નનો ચોપડો ને પેન લઈને બેસો, એમાં જે મેઇન મુદ્દા આવતા હોય એનું એક લિસ્ટ બનાવો. મુદ્દો બસ એટલું જ કરો, એટલું જ આપણને આવડવું જોઈએ, બસ ઘણું છે. નાની નાની ગોળીઓ લઈ અને પછી પેપરમાં ધડાકા કરી દેવાના, ગોળા મારવાના નથી કહેતું. નાની નાની ગોળીઓ એટલે મોટા પ્રશ્નને નાનું સ્વરૂપ, ઝીપ ફાઇલ બનાવો, કમ્પ્રેસ કરી દો અને ત્યાં જઈને એક્સ્ટ્રેક્ટ કરો. ઝીપ ફાઇલ ખબર ને, ઝીપને એક્સ્ટ્રેક્ટ કરવાનું હોય, ઝીપ ફાઇલને, બરાબર? તો એ પ્રશ્નને નાનો બનાવો, સંકોચો, બરાબર? તો હવે ત્રીજું સમીકરણ આપણી પાસે છે 3y + 4 = 0. હવે આમાં x છે જ નહીં સાહેબ, હવે શું કરવું? આમાં x મૂકતો કાંઈ નહીં, પહેલાં પ્રમાણિત સ્વરૂપમાં ફેરવવાનું. પહેલું કામ આપણે એ કરીશું કે આને પ્રમાણિત સ્વરૂપમાં ફેરવતા 0x + 3y આમે હું કર્યું? પ્રમાણિત સ્વરૂપમાં ફેરવું. પ્રમાણિત સ્વરૂપમાં એટલે કે x ચલ છે જ નહીં, અને x ચલ ન હોય તો 0 ગુણ્યા કંઈક હોય એવું સ્વરૂપમાં આપણે પ્રમાણિત સ્વરૂપમાં શીખી ગયા આગળના લેક્ચરમાં, કે જો પ્રમાણિત સ્વરૂપમાં ન આપેલું હોય તો એને કઈ રીતે પ્રમાણિત સ્વરૂપમાં ફેરવવું. ચાલો હવે અહીંયા જુઓ, જે y છે 0x વાળાને x ને કરતા આમાં નહીં બનાવવાનું. આમાં થોડુંક યાદ રાખીશું, x ને કરતા નહીં બનાવ, કારણ કે હકીકતમાં છે જ નહીં. આ તો તમે સુવિધા માટે લઈ આવ્યા છો. તમે કોઈ વસ્તુ સુવિધા માટે લઈ આવ્યા હોય તો પછી એને કંઈ હાવ ઘરનું ન કરી લેવાનું હોય, રાઈટ? તમે કોઈ વસ્તુ ક્યાંકથી લઈ આવ્યા હોય તો જ્યાં સુધી જરૂર હોય ત્યાં સુધી ઉપયોગમાં લો, પછી કેવું હોય ને, હાચવીને મૂકી દો. જ્યારે દેવા જવાનું થાય ત્યારે હાચવીને દેવા જાઓ, રાઈટ? તો એવી જ રીતે 0x છે તો x ને કરતા નહીં, તો જરૂરિયાત માટે આપણે અહીંયા લઈ આવ્યા છીએ થોડીક વાર માટે. તો અહીંયા શું કરીશું? 3y = -4 - 0x. y ને કરતા બનાવવાનો પ્રયત્ન કરીએ. y = -4 0x/3. આ શું કર્યું મેં? શું કર્યું છે મેં? આ તો કે y ને કરતા બનાવ્યો છે. y ને જો હું કરતા બનાવું તો -4, અહીંયા 0x સામેની સાઈડ જાય -0x, અને 3 છે એ છેદમાં જાય એટલે છેદમાં 3. હવે શું કરીએ તો કે x ની વિવિધ કિંમતો ધારીએ. તો ભાઈ જરાક જુઓ તો ધારો કે x બરાબર 0 લતા માસી, y બરાબર -4 0 0/3, y બરાબર -4/3. એટલે આપણને એક બિંદુ મળ્યું, કયું? 0 - 4/3. એક ઉકેલ મળ્યો. સીધી વાત છે. હવે જો અહીંયા ખાસ જોયા જેવું છે. હવે હું કંઈક બીજી કિંમત ધારું. હવે હું x બરાબર 200 ધારી લો. હાલો x બરાબર 200 લેતા આપણને હું સાહેબ તમે કહેતા હતા ને ગમે એ લેવાનું, હાલો લીધું 200 લીધું. જોઈજો y બરાબર -4 - 0 કૌંસમાં 200/3. બોલો અલાવ 200 × 0 એટલે 0 જ થવાનું છે. તો અલ્ટિમેટલી y બરાબર શું આવવાનું? -4/3 જ આવવાનું. એટલે તમે x ની ગમે એ કિંમત લેશો, 0 લ્યો કે 200 લ્યો, જવાબ y બરાબર શું આવશે? -4/3. એ આપણો ફાઇનલ આન્સર દર વખતે રહેશે કે ભાઈ 200 - 4/3 આપણું શું છે? બીજો ઉકેલ છે. એટલે જ્યારે એક ચલ આપેલો હોય, કોઈ એક જ ચલ, બીજો ચલ નથી, તો એ જે ચલ નથી એની તમે ગમે એ કિંમત લેશો તો જે બાકીનો ચલ છે એક જ કિંમત આવશે, એક જ કિંમત આવશે. તો આ કન્સેપ્ટ એવો છે અહીંયા વિચારવા જેવો કે જ્યારે કોઈ પણ જે ચલ ગેરહાજર છે એને ક્યારેય કરતા નહીં બનાવીએ. શું કામ નહીં બનાવીએ એનું કારણ કહું, એમ ખાલી ગોખી નહીં નાખવાનું. જો હું અહીંયા આ સમીકરણમાં x ને કરતા બનાવત તો આવું થાત -4 - 3y અને x બરાબર -4 - 3y/0. હવે છેદમાં 0 આવે અને છેદમાં 0 આવે તો આપણે પહેલા ચેપ્ટરમાં ભણ્યા કે p/q, કે જે q does not equals to 0, q ને છેદને 0 ન લેવાય. કેમ ન લેવાય? તો કે જો તમે કોઈ પણ સંખ્યાને 0 વડે ભાગવાનો પ્રયત્ન કરો તો અવ્યાખ્યાયિત થઈ જાય, અનંત થઈ જાય. એટલા માટે મેં જે ચલ 0 વાળો છે એને કરતા નથી બનાવ્યો. રાઈટ, આ કારણ હતું. તો આ રીતે આપણે જોયું કે ભાઈ ક્યારે એના ઉકેલો મેળવવા માટેની એક બેસ્ટ મેથડ છે. આજે બબે ઉકેલ વાળી છે, ધોરણ 10માં કામ લાગશે. બે ઉકેલ મેળવી એના આલેખ બનાવી નાખવાના, એની રેખા દોરવાની, એ ધોરણ 10માં તમને ઉપયોગી થશે. એટલે ખાસ આ મેથડ છે એની પ્રેક્ટિસ અઢળક કરજો. આવા સમીકરણો લઈ એના અઢળક 2-3 ઉકેલો છે એ મેળવો. બરાબર? તો આ સાથે આપણે આજનો જે લેક્ચર છે અહીંયા સમાપ્ત કરીએ છીએ. આશા છે કે તમે ભરપૂર પ્રેક્ટિસ કરી જોરદાર તૈયારી સાથે 10મા ધોરણમાં જ્યારે જશો ત્યારે 9માનો પૂરેપૂરો કન્ટેન્ટ છે એ યાદ રાખી, શીખી અને સમજીને જશો એવી આશા સાથે આપણે લેક્ચર અહીંયા સમાપ્ત કરીએ છીએ. થેન્ક યુ. જય હિન્દ, જય ભારત, ભારત માતા કી જય.